जीवन योग, जीवन योग, जीवन योग, जीवन योग। धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग, धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग। चित्त नि चंचलता अही टळे, मन ने मोटी शाता मळे, अंतर आनंद उपजे जारे, दूर थाय भवरो। जीवन यो, जीवन यो, जीवन यो, जीवन यो। નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ એટલે ડીડી ગિરનાર દૂરદર્શનના જીવન યોગ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, જીવન એટલે પ્રાણ અને પ્રાણ એટલે જીવન, આ સત્ય આપણા ભારતના ઋષિમુનિઓ આપણને શીખવી ગયા છે. જન્મતાની સાથે જ પ્રાણની ક્રિયા શરૂ થાય છે અને પ્રતિપળ દરેક ક્રિયામાં, હલવા ચાલવામાં, જમવામાં, બોલવામાં, વિચારવામાં, પ્રેમ કરવામાં, બધામાં પ્રાણ ખર્ચાય છે અને મૃત્યુ પર્યંત આ ક્રિયા ચાલે છે. અને આપણો જે આંતરિક પ્રાણ છે તેને બાહ્ય પ્રાણ સાથે સંબંધ છે, એટલે બાહ્ય પ્રાણ દ્વારા આપણે આંતરિક પ્રાણને નિયંત્રિત કરી શકાય. અને બાહ્ય પ્રાણનો સંબંધ શ્વાસોચ્છ્વાસની ક્રિયા સાથે છે, એટલે શ્વાસની ક્રિયા ઉપર જો નિયંત્રણ સ્થાપિત કરી શકાય તો આંતરિક પ્રાણ નિયંત્રિત થાય, અને એ માટે પ્રાણાયામ કરવા જરૂરી છે. તો આવો આજે આપણે શીતલી, શીતકારી, ઉજ્જયી, કપાલભાતી અને ભસ્રિકા એ પ્રાણાયામ વિશે ચર્ચા કરીશું. આપણી વચ્ચે શિવાનંદ આશ્રમ અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ ઉપસ્થિત છે. સ્વામીજી પ્રણામ. નમો નારાયણ, આપનું સ્વાગત છે. ધન્યવાદ ભગવાન. સ્વામીજી, પ્રાણાયામના ઘણા પ્રકારો છે, એની ક્રિયાવિધિ અલગ છે, એના લાભ પણ અલગ છે, તો આજે સમય પણ અલગ છે, હા, દરેક ઋતુમાં અલગ અલગ, અને એનો ક્રમ પણ નક્કી કરવામાં આવ્યો છે, કેવી રીતે કયા પ્રાણાયામ પહેલા કરવા પછી કરવા. હા, તો આજે અમને શીતલી, શીતકારી, ઉજ્જયી, કપાલભાતી અને ભસ્રિકા એ પ્રાણાયામ વિશે જાણવું છે. શીતલી પ્રાણાયામ છે ને, એના માટે એટલું જાણવાનું કે જીભ છે એને આમ ટ્યુબ બનાવવાની છે, પછી એમાંથી શ્વાસ લેવાનો, નાકથી છોડવાનો. પણ એ બધા લોકોની જીભ આમ ટ્યુબ થશે નહીં, કારણ કે ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ અ જેનેટિક સાયન્સ. જે લોકોના માતા પિતા દાદા દાદી નાના કે નાની, આ છ લોકોમાંથી કોઈને પણ જો જીભની ટ્યુબ ના થતી હોય અને એમનો જીન જો આપણા અંદર આવે તો આપણી જીભને આપણે ટ્યુબના જેવું ન કરી શકીએ. આ સંશોધન છે એ લુધિયાનાની પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના દિવંગત પ્રોફેસર ડૉક્ટર અક્ષયકુમાર ગુપ્તા, એ દુનિયાભરના ચૂંટી કાઢેલા 10 વૈજ્ઞાનિકો જેનેટિક સાયન્સના એમાંના એક હતા. એમણે 1000 પરિવારોમાં જઈ અને આનું સંશોધન કર્યું. હવે જેની જીભ છે આમ ના થાય તો પછી જીભને પાછળ આવી રીતે ટર્ન કરવી જોઈએ. શીતકારી, શીતલી અથવા તો શીતકારી, તો શીતલીથી શું થાય? જો અજગર છે ને, એ પોતાની જગ્યાએ પડીને શ્વાસ લે, સર્પને નાગને અજગરની જાતિ છે ને વાયુ ભક્ષણ કરનારા જ કહેવાય છે. હવે જે અજગર શ્વાસ લે છે તે લેતાની સાથે નાનકડા જંગલી કુકડી હોય કે સસલા હોય, હરણના બચ્ચા હોય, ઓહો, મેં એક વનના કોઈ મોટા વિશદ જે એક્સપર્ટ્સ હોય એવા એક આપણા મિત્ર હતા, એનું પુસ્તક એમાં મેં વાંચ્યું. એ રણથંભોરના જંગલમાં રાત્રે એણે દેખ્યું કોઈ પશુ રડતું હોય, રાતે જીપમાં બેસીને એ લોકો ગયા, ભયંકર. તો એક ઝાડની ડાળી પર મોટો એક અજગર હતો અને એ નાના વાઘના બચ્ચાને ખાઈ ગયેલો હતો, અને બચ્ચાનું માથું બહાર હતું ને શરીર અંદર હતું,
અને એ ડાળીમાં એમ વીંટળાઈને બચ્ચાને તોડતો હતો એટલે બચ્ચું પીડાથી રડતું હતું. આ અજગર કરે ને ચા કરી, પંછી કરે ને કામ. અજગર છે, આવું બધું ખાઈને પચાવી કેમ શકે છે? કારણ કે અજગરના મોઢામાં જે ક્ષમતા ઓજસ છે પ્રકૃતિએ આપણને પણ આપેલી છે એનું નામ છે વેગસ નર્વ. જીભમાં પણ છે, પેટમાં પણ છે. જ્યારે આપણે શીતલી પ્રાણાયામ કરીએ ત્યારે આ વેગસ નર્વ એક્ટિવ થાય છે. વેગસ નર્વ એક્ટિવ થવાથી આપણે ઓછામાં ઓછો ખોરાક લઈ, ઓછામાં ઓછું પાણી પી, ઓછામાં ઓછી ઊંઘ કાઢીને વધારે સક્ષમ ઉર્જાવાન એવું જીવન જીવી શકીએ છીએ. જ્યારે આપણે શીતલી અને શીતકારી પ્રાણાયામનો અભ્યાસ કરીએ, જો એને વહેલી સવારે કરવામાં આવે સૂર્ય ઉદયના પહેલાં, તો આપણા ગુરુદેવ શ્રી સ્વામી શિવાનંદજી મહારાજ એવું કહેતા, એની જીવની ઉપર સરસ્વતીનું આહ્વાન થાય છે. મેધા સુક્તમમાં એક મંત્ર છે, ઓમ મેધામ ઇન્દ્રો દધાતુ, મેધામ દેવી સરસ્વતી, મેધામ મે અશ્વિના વો ભાવા ધત્તામ પુષ્કર સજા, ઓમ ઐમ સરસ્વત્યૈ નમઃ. આ મંત્રની જે શક્તિની ક્ષમતા અને ઉર્જા છે તે જો તમે સૂર્યોદયના પહેલાં શીતલી પ્રાણાયામ કરો તો તમને એનો લાભ થાય છે. મિત્રો, અમારી આંખો ખોલો, કમરને સીધી કરો, બંને હાથ ખોળામાં રાખવાના નહીં, હમણાં હાથને પગને લાંબા કરો અને પહેલાં તો પદ્માસનમાં બેસી જાઓ. જમણો પગ ડાબા સાથળ પર, ડાબો પગ જમણા સાથળ પર, બંને હાથ છે ને ખોળામાં રાખો, આંખો ખુલ્લી રાખો, આરંભમાં જીભની ટ્યુબ બનાવો અને જીભથી શ્વાસ લો. શ્વાસ લેતી વખતે આંખો ખુલ્લી રાખવાની. હવે આંખોને બંધ કરો, આરંભમાં શ્વાસ રોકવાનો નથી. તમે હવે નાક વડે શ્વાસને બહાર કાઢો ત્યારે આંખો બંધ રાખો. ફરીથી આંખો ખોલો અને જીભની ટ્યુબ બનાવી અને શ્વાસ લો. જે મિત્રોને ચશ્મા હોય એ મિત્રોએ ચશ્મા કાઢીને શીતલી અથવા તો શીતકારી પ્રાણાયામ કરવા જોઈએ. શા માટે? એટલા માટે કે એ શ્વાસ જ્યારે આપણે લઈએ એની સાથે બીજા કોઈ જીવજંતુ ના આવે ને ઠંડી હવા આંખને લાગવાથી એનો પણ લાભ થાય છે. ધીરે ધીરે તમે શીતલી પ્રાણાયામ કરતા રહો. શીતલી પ્રાણાયામ જે છે મિત્રો, તેનાથી શું થાય છે? શિયાળામાં બહુ ઠંડી હોય, બરફ પડ્યો હોય એવી અવસ્થામાં શીતલી પ્રાણાયામ કરવો નહીં. જે લોકોને બહુ કફ છે, બહુ શરદી છે, બારે મહિના ઉધરસ રહેતી હોય, જે લોકોને હંમેશા આ અંદર ફેફસાના એક કે કોઈ બીજા રોગ હોય, તો એમણે શીતલી પ્રાણાયામ કરવા નહીં, એમણે શીતકારી પ્રાણાયામ પણ કરવા નહીં. એમણે ઉજ્જયી, કપાલભાતીને ભસ્ત્રિકા કરવાનું, જે આપણે વિરામ પછી જોઈશું. પરંતુ શીતલી પ્રાણાયામ નાની ઉંમરથી જ કરી શકો છો. જો તમે ધારો ને ઈચ્છો તો અહીં પણ તમારી જે આ 1:4:2:4 છે તે કરી શકાય છે. શીતલી પ્રાણાયામ કરતી વખતે પણ તમારા મૂળ બંધ છે મળદ્વારનું અંદર સંકોચન કરી અને શીતલી અને શીતકારી પ્રાણાયામ કરો તો મૂળદ્વારનું એટલે કે મૂળબંધ કરી અને મળદ્વારનું અંદરની ઉપર સંકોચન કરી અને જેટલા પ્રાણાયામ કરવામાં આવે એની અંદર કપાલભાતીને ભસ્ત્રિકા નહીં થાય. બાકી બધા પ્રાણાયામ એ વિશિષ્ટ ક્ષમતા સંપન્ન લાભ આપનારા પ્રાણાયામ છે. શીતલી પ્રાણાયામનો અભ્યાસ છે, પાચન ક્રિયા જબરદસ્ત કરે છે. પાચન ક્રિયા સારી થાય એટલે એમને અપચો થતો નથી. અપચો થતો નથી એટલે ગેસ નહીં થાય, ગેસ નહીં થાય તો કબજ નહીં થાય, અને કબજ નહીં થાય તો પછી રક્તની શુદ્ધિકરણ થશે. શીતલી પ્રાણાયામથી લોહી શુદ્ધ રહે છે. ઢીંચણના દુખાવા હોય તો એના માટે પણ ઉપયોગી છે, કમરના દુખાવા માટે ઉપયોગી છે, અને કબજિયાત નહીં રહે તો માથું દુખશે નહીં.
કબજિયાત નહીં રહે તો આંખોની રોશની સારી રહેશે, કબજિયાત નહીં રહે તો તમારો અવાજ પણ સારો રહેશે. યોગીઓના અવાજ ઘોઘરા નહીં હોવા જોઈએ, એમાં માધુર્ય હોવું જોઈએ, મીઠાશ હોવી જોઈએ. હવે તમે ધીરેથી શીતકારી પ્રાણાયામ કરો, જીભને પાછળ લઈને કરો. જીભ માતાજી, હા, મોઢું બંધ નાખેથી શ્વાસ છોડવાનો. ફરીથી પણ ચશ્મા કાઢીને જ કરું ને. શીતલી હોય કે શીતકારી, તમે બંને કરતા રહો. શીતલી હોય કે શીતકારી હોય, પ્રાણાયામનો બહુ મોટો ગુણ છે. ખાલી પેટમાં એને કરો, સવારે બપોરે કે સાંજે કરી શકાય. પરંતુ આવશ્યક છે કે જ્યારે પેટ હળવું હોય, ખાલી હોય ત્યારે કરવું. વધારે ગુણ એના વહેલી સવારે કરવાથી છે. ઉનાળામાં વિશેષ કરવું, જેથી બહુ તરસ નહીં લાગે. પાણી તો ખૂબ પીવું જોઈએ, એમાં કોઈ શંકા નથી. જો પાણી પૂરું નહીં પીએ તો શરીરમાં શુદ્ધિકરણ નહીં થાય, અને પાણી નહીં પીએ તો લીવર અને કિડની છેની અસર ઉપર થશે, અને જો પાણી પૂરું નહીં પીએ તો બ્લડ પ્રેશર પણ તમને ઉપર નીચે જતું દેખાશે. પાણી તો પીવાનું, પરંતુ શીતળીને શીતકારી કરવાથી બીજું માત્ર છે. અમારા એક મિત્ર ડૉક્ટર અનિલ સૂચકની બહુ મોટી વ્યથા થઈ ખંડાલામાં. એમના પત્ની આભા છે, તે પોતાના પતિની કારમાં લઈ અને રશ કરી અને મલાડ મુંબઈમાં આવ્યા. મને કહે, સ્વામીજી મેરે કો તો નીંદ આ રહી થી રાત 11 બજે 12 બજે 1 બજે, કિંતુ મેં પૂરા રસ્તા શીતલી શીતકારી કરતી આઈ ઓર મેને અપને મિયાં કો ઠીક જગા મેં પહોંચા દિયા. યુ ફીલ શીતલીને શીતકારી પ્રાણાયામ માં પોતાનો ગુણ છે, પરંતુ આવી રીતે આપદાની વચ્ચે જ્યાં પાણી ન હોય ત્યાં, જ્યાં મુશ્કેલી હોય, જાગવાનું હોય, કોન્ફરન્સ છે, તમારે ઘણું કામ કરવાનું છે, લખવાનું છે, વાંચવાનું છે, અને ઊંઘ આવતી હોય તો ઊંઘ ઉડાડવાની ગોળીઓ ખાશો નહીં, જાગરણ કરવાની ગોળીઓ ખાશો નહીં. તમે માત્ર શીતલીને શીતકારી પ્રાણાયામ કરો, ઓમકાર કરો, હા, તમે થોડો ઊંઘ ઉડી જશે. સ્વામીજી, હા મિત્રો, આપણે શીતલી અને શીતકારી પ્રાણાયામ વિશે ચર્ચા કરી રહ્યા હતા, અને હવે આપણે ઉજ્જયી, કપાલભાતી અને ભસ્ત્રિકા પ્રાણાયામ વિશે ચર્ચા કરીશું. એ પહેલા સમય થયો છે એક નાનકડા વિરામનો. મિત્રો, વિરામ બાદ જીવન યોગ શ્રેણીમાં આપનું સ્વાગત છે. આપણે શીતલી અને શીતકારી પ્રાણાયામ વિશે ચર્ચા કરી રહ્યા હતા, અને હવે આપણે ઉજ્જયી, કપાલભાતી અને ભસ્ત્રિકા પ્રાણાયામ વિશે ચર્ચા કરીશું. આપણી સાથે છે સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ. સ્વામીજી, વિરામ પહેલાં આપે શીતલી અને શીતકારી પ્રાણાયામ શીખવ્યા. જી, દર્શક મિત્રો માટે હું ફરીથી એક વખત રિપીટ કરી લઉં. બોલો. કે શીતલી પ્રાણાયામ કરવો હોય તો જીભની ટ્યુબ કરવાની, ખુલ્લી આંખ, વર્ટિકલ ટ્યુબ, ટ્યુબ કરવાની, અને ખુલ્લી આંખ રાખી મોઢાથી શ્વાસ અંદર લો અને આંખ બંધ કરી નાકથી ધીરે ધીરે શ્વાસ છોડો. અને જેમને જીભની આ ટ્યુબ થતી નથી તેમણે શીતકારી પ્રાણાયામ કરવાનો, જીભને અંદર તરફ દાંતની પાછળ વાળી અને શ્વાસ લેવાનો, આંખ બંધ કરી શ્વાસ બહાર કાઢવાનો. અને આ કરતી વખતે જો મૂળ બંધ પણ કરો તો વધારે લાભદાયક છે. જી, હવે આપણે ઉજ્જયીની વાત કરીએ. ઉજ્જયી પ્રાણાયામમાં બંને નાકથી શ્વાસ લેવાનો છે, બંને નાકથી શ્વાસ છોડવાનો છે. અને જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, જ્યારે શ્વાસ છોડીએ છીએ, ત્યારે આ અંદર આવતો શ્વાસ અને બહાર જતો શ્વાસ છે તે આ પાર્શિયલ કોન્ટેક્ટ ઓફ ધ ગ્લોટિસ છે. આ પાર્શિયલ કોન્ટેક્ટ છે, આ ટોટલ કોન્ટેક્ટ છે. હવે ગ્લોટિસ શું છે? ગળામાં અહીંયા એક પહેરેદાર છે, જેને આપણે કહી શકીએ કમાન્ડો છે, બ્લેક કમાન્ડો. એ કમાન્ડો પોતાનું કાર્ય શું કરે છે? આપણે જ્યારે ભોજન કરતા હોઈએ, નિયમ એવો છે ભોજન કરતાં કરતાં શાંત બેસીને મૌન રાખીને ભોજન કરવું જોઈએ. પણ લોકો ભોજન કરતાં કરતાં વાતો કરે, આ હા 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 હા, હસે પણ ખરા, ગમે એટલી જોક પણ કરે. તો એમ કરતાં ક્યારેક આપણું ખાવાનું જ્યારે આ ગ્લોટિસને અડકી જાય છે ત્યારે પાણી પાણી
પાડી. હા, શું થયું ભાઈ? મારું ખાવાનું અન્નનળીમાં. અરે મારે પ્યારે, અન્નનળીમાં જાય ને તો સીતારામ નહીં બોલાય, સીધો રામ બજારમાં જશો. એ જે ગળાના અંદર એક આ ગ્રંથિ છે, એની સાથે શ્વાસ અડકીને અંદર જવો જોઈએ, એને અડકીને શ્વાસ બહાર આવવો જોઈએ. જ્યારે લોકોને ઉધરસ થાય ત્યારે ડૉક્ટરો કહેતા હોય છે, ગરમ પાણીમાં નવ શેકું પાણી, થોડું સહન થાય એટલું મીઠું નાખીને એમ કરીને કોગળા કરો. શા માટે? પહેલું જે આપણો ગળામાં એ છે, એના ચારે તરફ જે ગંદકી બાજી હોય એ સાફ થઈ જાય. પાર્શિયલ કોન્ટેક્ટ ઓફ ગ્લોટિસ, આ ઉજ્જયી થયું. આ ઉજ્જયી પ્રાણાયામનો અભ્યાસ તમે કરવા લાગો તો સાધારણ ઉધરસ શરદી વગેરે હોય તો એમાંથી મુક્ત થવા માટે ઉજ્જયી બહુ સારું છે. ગમે તે ઋતુમાં કરી શકાય, દિવસના ગમે તે ભાગમાં કરી શકાય, પરંતુ પેટ ભરેલું હોય ત્યારે નહીં કરવાનું. બનશે ત્યાં સુધી સીધા બેસી અને કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણા મિત્રો સીધા બેસેલા છે, આંખો ખોલો અને ઉજ્જયી પ્રાણાયામ કરીએ ત્યારે ગળામાંથી એક ખાસ અવાજ આવે છે. જેવી રીતે બારી બંધ હોય, બારણા બંધ હોય, જોરથી હવા ચાલે અને કોઈ પાઇપની અંદરથી હવા જાય તો કેવો અવાજ થાય, એવો અવાજ આપણે કરીએ. શ્વાસ લેતી વખતે અને છોડતી વખતે, બંને વખતે આ શ્વાસ લોટિસને સ્પર્શ કરીને આવવો અને જવો જોઈએ. આ પહેલું ચરણ છે. હવે જે લોકોની બહુ કફ હોય, બહુ ઉધરસ હોય, બહુ ખાંસી હોય, ઇઝનોફિલ હાઈ હોય, એમને પહેલાં કપાલભાતી અને ભસ્ત્રિકા કરવાના નહીં, એમણે ઉજ્જયી કરવાનું. કપાલભાતી ક્રિયા છે, નેતી, ધોતી, બસ્તી, નોલી ઉડ્યાન, ત્રાટક, કપાલભાતી. હવે એના વિશે આપણે આવતા એપિસોડમાં વાત કરીશું. પણ કપાલભાતી છે એટલે કપાલ, એટલે આ કપાલ, ભાતી એટલે ચળકવાનું. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતો યમગ્નિ તમેવ ભાંતમનુ ભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. ભા એટલે પ્રકાશ, ભા રત, રત એટલે એન્વલપ. ઢોસાની અંદર કેમ શાકભાજી હોય, હેન્ડબર્ગરમાં શાકભાજી હોય, એમ ભારતમાં છે. ભા રત, રત એન્વલપ, સૂર એન્વલપ છે. ભા એટલે જ્ઞાન, ભા એટલે પ્રકાશ, ભા એટલે ઉર્જા, ભા એટલે ચેતના, ભા એટલે સૌમ્યતા, ભા એટલે વિમ્સ, વિગર, વિજિલન્સ, ડિલિજન્સ, લાઇટ, પાવર, સ્ટ્રેન્થ, કરેજ, બ્યુટી, ઇટર્નિટી, ડિવિનિટી, આ બધું છે તે ભા છે. અંગ્રેજીમાં એક શબ્દ હોય વોટર, એનો બીજો શબ્દ નહીં, કોઈ લોકો એક્વા કહે ના. સંસ્કૃતમાં એક એક શબ્દના, એક એક શબ્દના માટે 32 વ્યાખ્યા છે. પાણીને સલીલમ કહ્યું, તોયમ કહ્યું, જલમ કહ્યું, નીરમ કહ્યું, એના પ્રમાણે ભાના આટલા બધા. એટલે આવો જે દેશ છે મહાનતાથી ભરેલો એ ભારત. ભાતી એટલે ચળકે છે, કપાલ, કપાળ ચળકે છે. નેસલ પેસેજ ક્લીન હોય તો કપાળ ચળકે. નિયમ શું છે? ધીરે ધીરે શ્વાસ લેવાનો, એકદમ છોડવાનો. આંખો બંધ, ધીરેથી ઊંડો શ્વાસ લો, છોડો. ઊંડો શ્વાસ લો, છોડો.
ઊંડો શ્વાસ લો, છોડો, સુ હમ સુ હમ સુ હમ સુ હમ. ધીરે ધીરે શ્વાસ લેવાનો, ધીરે ધીરે છોડવાનો. છોડી તારે પેટ બહાર આવશે. અને અમે તો એવું સમજાવીએ છીએ કે આપણું આ જે નાક છે એ નાકમાં ઓઠ જ્યા ઓઠ પછી એ નાક આમાં આમાં કરે છે. જો આ ઓઠ આ નાક આ બંને ઓઠને જોડતો એક મસલ છે. એ ઉપર નાકની જોડે જઈને ઉપર જાય. નું નામ છે લેબેટલ લેબાઈ સુપિરિયરસ એલિક્વિન નેઝાઈ. લેટી નામ છે લેબેટલ લેબાઈ લિપ્સથી લિપ્સને જોડે સુપિરિયર. યસ, જે મસલ ઉપર જાય તે સુપિરિયર, નીચે આવે તે ઇન્ફિરિયર. તમે લોકો કપાલભાતી કરતા રહો બંને. જે મસલ અંદર આવે તે સુપિરિયર, બહાર જાય તે ઇન્ફિરિયર. આમ બંને ઓટને જોડીને નાકના ખૂણામાં આવીને ઉપર સુધી જાય છે. લેબેટલ લેબાઈ સુપિરિયરસ એલિક્વિન એલોંગ વિથ નેઝાઈ નાક. તે મસલને ખબર સુદ્ધા નહીં પડવી જોઈએ. ચહેરો શાંત જોઈએ. ખિસકોલોના જેવું અથવા તો ઝટકા મારીને આવું તેવું નહીં કરવું જોઈએ. ખભા નહીં ઊંચા ઉલાળવા જોઈએ. શાંત બેસો, સ્થિર બેસો અને કપાલભાતી કરો. હવે કપાલભાતીમાં આપણે જે શ્વાસ લઈએ તે ધીરે ધીરે છે. છોડી હવે સ્ટોપ કરો અને ભસ્ત્રિકા કરીએ. શ્વાસ લઈએ છીએ ને છોડીએ છીએ તે બંનેની ગતિ વધે છે. કપાલભાતીમાં ડાયાફ્રામ ઉપર આવતું હતું જતું હતું, પેટની વ્યવસ્થા વધારે નહોતી. અહીંયા ભસ્ત્રિકામાં ડાયાફ્રામના સાથે પેટ પણ આગળ પાછળ જાય છે. નેસલ પેસેજ ક્લીન થાય, બ્રોન્ક્યુલ ટ્યુબ ક્લીન થાય. અહીંયા જે ફેફસા છે એની અંદર બધી ઘરને બંધ કરીને બહાર જાઓ તો 15 દિવસે બાવાઝાડા થાય, ન બંધ કરો તો પણ થાય. એમ ફેફસામાં પણ થાય છે. ભસ્ત્રિકા પ્રાણાયામ એનો સુંદર જવાબ છે. આવો ભસ્ત્રિકા પ્રાણાયામ કરીએ. આરંભમાં 20-24 કાઉન્ટ કરવા, ધીરે ધીરે વધારીને 300 કરવા. પરંતુ જેને હાર્ટની પ્રોબ્લેમ હોય, જેને હાઈ બ્લડ પ્રેશર હોય, બહુ સિવિયર અસ્થમા હોય, એવા લોકોએ પહેલાં ઉજ્જૈ કરવું, પછી થોડું સારું લાગે ત્યારે કપાલભાતી કરવું, પછી ભસ્ત્રિકા કરવું. નહીં તો બાપ મરી જાઓ તો કહેશો યોગા ઇઝ નો ગુડ, ડોન્ટ ડૂ લાઈક ધીસ. કારણ કે ઘી ખાવાનું સારું છે, મીઠા વગર તો ભોજનમાં સ્વાદ નથી. પણ જેને હાઈ બ્લડ પ્રેશર હોય તે બહુ ભજીયાને મીઠું ને મસાલો ખાયા કરે તો દુઃખી થવાનો. હા, આપણે ભસ્ત્રિકા પ્રાણાયામ કરીએ. ચાલો શ્વાસ લેવાનો ને છોડવાનો બંને ઝપાટા બંધ. સ્ટોપ, ઊંડો શ્વાસ લો, ચિન લોક કરો, જલંધર બંધ કરો. ધીરેથી માથું ઊંચું કરો. જે લોકો ભસ્ત્રિકા પ્રાણાયામનો અભ્યાસ કરે છે એમની આર્ટરીઓસ છે એ કદીમાં બ્લોકેજ એમાં થતું નથી. માટે ભસ્ત્રિકા પ્રાણાયામને પણ નાડી શોધન કહેવામાં આવ્યું છે. દરેક ભસ્ત્રિકાની પાછળ જલંધર બંધ કરવો જોઈએ. ફરીથી ભસ્ત્રિકા કરીએ, થોડા વધારે કાઉન્ટ કરીએ. સ્ટાર્ટ પ્લીઝ. ઊંડો શ્વાસ, ચિન લોક, જલંધર બંધ.
ધીરે ધીરે ક્રમ વધારતા જવાનો. જે ઓબેસ છે, જેમની ચરબી ખૂબ વધેલી છે, જેમને હાર્ટની પ્રોબ્લેમ નથી, બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ નથી, આ અસ્થમા વગેરે નથી, સવારે 300-300 કાઉન્ટ, એટલે પહેલાં 50 કર્યા પછી 75, 300-300 કાઉન્ટ સવારે 3 વખત કરો, 900, બપોરે કરો, સાંજે કરો, અઠવાડિયામાં 4-5 કિલો વજન ઓછું થશે. નિયમથી કરતા રહો, શરીરનું મેદ ઓછું થશે, શ્વસનતંત્ર ખૂબ સારું રહેશે, ચહેરા પર પ્રસન્નતા રહેશે, શરીર હળવું રહેશે. એટલે ઊર્જા શક્તિ વધવા માટે પ્રાણાયામ એક શૃંખલા છે, એક શ્રોત છે, એક અમૃત કુંભ છે, એક ગૌમુખ ગંગોત્રી છે. મિત્રો, આપણા વેદ અને ઉપનિષદોમાં પ્રાણનો અનંત મહિમા ગાવામાં આવ્યો છે અને મનુસ્મૃતિમાં મનુ મહારાજે પ્રાણાયામ અંગે કહ્યું છે કે જેમ સુવર્ણ જેવી ધાતુઓને શુદ્ધ કરવા માટે અગ્નિમાં તપાવવામાં આવે છે તેથી તેનો મેલ નષ્ટ પામે છે, તેવી રીતે પ્રાણાયામની વિધિપૂર્વક ક્રિયા કરવાથી આપણા મન અને ઇન્દ્રિયોના દોષો દૂર થાય છે. તો મિત્રો, સ્વામીજી આટલું સરળ રીતે વૈજ્ઞાનિક ઢબે આપણને શીખવે છે અને ઘરે બેઠા આપણને શીખવા મળે છે, તો ચોક્કસ પ્રાણાયામનો અભ્યાસ કરજો, જીવન સાર્થક થઈ જશે. જીવન યોગ શ્રેણી જોતા રહેજો અને આપણા મિત્ર મંડળને પણ જરૂરથી જોવા માટે કહેજો. સ્વામીજી, દૂરદર્શન વતી હું આપનો ખૂબ આભાર માનું છું. દર્શક મિત્રો, આપને યોગ સંબંધી કોઈપણ પ્રશ્ન હોય કે આપના પ્રતિભાવ વ્યક્ત કરવા માગતા હો તો ચોક્કસ પત્ર વ્યવહાર કરી શકો છો. અમારું સરનામું છે નિયામક શ્રી, જીવન યોગ કાર્યક્રમ વિભાગ, દૂરદર્શન કેન્દ્ર, ખલતેજ ટેકરા, અમદાવાદ 38-0054. જીવન ઝંઝા સુખ દુઃખ ને ફરતા તા પાટા, ગુલાબ કેરી ગંધ માણવા વાગે છે વળી કાટા, કેડે કંડારો અંતર રે યોગ ને અલખ જગાવો, કેડે કંડારો અંતર રે યોગ ને અલખ જગાવો. જીવન છે અતિ માંગુ, સુખદ સ્વાસ્થ્ય ક્યાં લાવો, જીવન યોગ, જીવન યોગ.